પાલનપુરના સલ્લા ગામના યુવક યુવતીએ પ્રેમ લગ્ન કરતા યુવતીનું કરાયું અપહરણ. એક જ ગામના યુવક યુવતીએ 4 મહિના પહેલા કોર્ટ મેરેજ કર્યા બાદ યુવતીના પરિવારજનોના ડરને લીધે રહેતા હતા રાજસ્થાનના બાડમેરમાં. યુવતીના પરિવારજનોએ અન્ય વ્યક્તિ સાથે મળી બાડમેર જઈ યુવક યુવતી સાથે મારપીટ કરી યુવતીને બળજબરીથી જીપ ડાલામાં નાખી કર્યું અપહરણ. યુવતીના અપહરણનો સીસીટીવી ફૂટેજ આવ્યો સામે. યુવતીના પતિએ તેની પત્નીનું અપહરણ કરનારા યુવતીના પરિવારજનો સામે નોંધાવી બાડમેર પોલીસ મથકમાં ફરિયાદ. યુવકના ભાઈએ તેના ભાઈની પત્ની પરત લાવવા માટે બનાસકાંઠા પોલીસ વડાને લેખિત ફરિયાદ આપી કરી રજૂઆત. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. મારું નામ પટેલ રિંગલ શિવરામભાઈ છે. મારી ઉંમર 20 વર્ષ છે. ગામ સલ્લા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠાની રહેવાસી છું. મેં મારી મરજીથી કોઈપણ દબાણ વગર મારા ગામના પ્રજાપતિ નીતિશ મૂળચંદભાઈ સાથે ભારતીય કાયદા અનુસાર પરસ્પર સંમતિથી લગ્ન સંબંધે જોડાયા છીએ. મારો પતિ નીતિશ મારા જીવન માટે અનુરૂપ છે, જે બાબતે મેં હાઈકોર્ટમાં પણ નિવેદન આથી મારા કુટુંબીજનોનો સમક્ષ જણાવેલ છે. તેમ છતાં મારા કુટુંબીજનો પર લેવા સમાજના SPG ગ્રુપના સભ્યો કાન દબાવી કરીને દબાણ આથી મારા પતિના કુટુંબીજનો પર હુમલો કરાવે છે, જેમાં પ્રથમવાર હુમલો 28/2020 રોજ દુકાન પર આવીને માથાના ભાગે પાઇપ મારીને હુમલો કરેલ છે. આ હુમલાના દોરવણી કરનાર સભ્યો માનવ અધિકારનું હનન કરનાર સભ્યો એવા વિજય લક્ષ્મીચંદ ગુટકા, અંકિત ગુટકા, જયંતિ નરસિંહ ઓમેજા, ભરત મગન બ્રાહ્મણિયા, કલ્પેશ વૈદ, ભાવે શિવરામભાઈ પટેલ, રાજેશ વાંટા, જયંતિ સવાયા તમામ રહે છે ગામ સલ્લામાં. તથા આ બધાનો મુખ્ય સૂત્રધાર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલ રહે છે. ગુંભેલમેર દેવાભાઈ સાળવી રહે છે. ગઢ મનોજ બરસાડિયા રહે છે. મડાણા SPGના સભ્યો દ્વારા આવા અરાજક હુમલો કરાવે છે. જો શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ જ એવા કૃત્યો કરાવતા હોય તો પાલનપુરના સમક્ષ સમાજની દીકરીઓને શૈક્ષણિક સંસ્થામાં શું પૂરું પાડી શકશે? મારા પતિના કુટુંબીજનો તથા મારી સુરક્ષા ખતરામાં હોય કાયદો અને વ્યવસ્થા સંભાળનાર પાયામાંથી જ ગૃહમંત્રી સુધીના તમામને હું નમ્ર અરજ કરું છું કે મારા સહાય કરવા નમ્ર વિનંતી.